અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાનુશાળી સમાજના મોબી જયંતિ ભાનુશાળીની હત્યાની ઘટનાને બે સપ્તાહ જેટલો સમયગાળો વિતવા છતાંય પણ આરોપી સુધી હજી સુધી નહીં ઝડપાતા ભાનુશાળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભાજપ નેતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય સયાજીનગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન ચાલુ ટ્રેનમાં તેમને ગોળી મારી જયંતિ ભાનુશાળીની કલ્પિત હત્યા નિપજાવી દેવામાં આવી હતી. જયંતિ ભાનુશાળી હત્યા કેસને આજે 15 દિવસ વીતવા છતાં આરોપી હજુ પકડાયા નથી. તો સરકાર દ્વારા હત્યા કેસમાં તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી, પરંતુ પોલીસને હત્યા કેસમાં હાલ કોઈ કડી મળી નથી. ત્યારે પોલીસની તપાસ સામે પણ સવાલો ઉઠ્યા છે. તો જયંતિ ભાનુશાળીના હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તેવી માંગ સાથે ભુજમાં ભાનુશાળી સમાજ દ્વારા એક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. આ વિશાળ રેલીમાં ભાજપ, કોંગ્રેસના આગેવાનો, મુસ્લિમ સમાજ તેમજ કરણી સેનાના કાર્યકરો જોડાયા હતા. રેલીમાં ભાજપ અને રૂપાણી સરકાર વિરુદ્ધ બેનરો જોવા મળ્યા હતા, જેમાં જયંતિભાઈ તેરે કાતિલ જિંદા હૈ, વિજય રૂપાણી તેરી સરકાર ગિરેગી, હત્યારા ખુલ્લેઆમ ફરે છે, સરકાર દાલ પકવાન ખાવામાં મસ્ત છે, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 10 દિવસમાં ન્યાય નહીં મળે, તે 1,56,600 વોટ આને વાલે ઇલેક્શનમાં કોંગ્રેસ તાબે જેવા પોસ્ટર રેલીમાં જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી નહીં પકડાય તો કોર્ટમાં જવાની તૈયારી ભાનુશાળી સમાજ દ્વારા કરવામાં આવી છે. પ્રેમકુમાર પી ચાંદ્રા. માંગ એ છે કે ભાનુશાળી સમાજના દિગ્ગજ અને ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના એમએલએ એની જો આવી રીતે જો નિર્મમ હત્યા થઈ જતી હોય અને જો ગુજરાત ગવર્નમેન્ટ આવું ઢીલું વલણ અખત્યાર કરે તો એ ખરેખર કચ્છ માટે અને ગુજરાત માટે ખરેખર સારી વસ્તુ ન ગણાય. શરૂઆતના જ્યારે હત્યા થઈ ત્યારે 3-4 દિવસ સ્પીડી તપાસ ચાલી, પછી અત્યારે એવું લાગે છે કે જાણે ભીનું સંકેલાઈ જવું ગયું છે એમ. બિલકુલ તપાસ નથી, જેટલા ખૂની લોકો છે એ લોકોને પકડવામાં નથી આવ્યા. અમારી તો એવી અપેક્ષા છે કે જે ખૂની છે એમને પણ અને જેમણે ખૂન કરાવ્યું છે એમણે પણ પકડી લેવા જોઈએ અને ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો સરકાર જો ઈચ્છશે તો આ ન્યાયતંત્ર પૂરેપૂરું આજની તારીખની અંદર ભાનુશાળી જ્ઞાતિને અને સમગ્ર બધી જ્ઞાતિઓ અમારી સાથે લુહાણા, વાણિયા, સોની, હરિજન, આપણા આયર, ક્ષત્રિય બધી જ્ઞાતિઓ સાથે આવેલી છે અને સમગ્ર કચ્છના લોકો એવું ઈચ્છે છે કે આનો નીચે સુધીનો તપાસ થવી જોઈએ અને ટોટલી જેટલા માણસો છે એને પૂરી સંપૂર્ણ સજા થવી જોઈએ. જો આ સજા થશે તો ખરેખર એમ લાગશે કે ખરેખર ન્યાય મળ્યો છે. અને હવે જોવાની વાત એ છે કે ઉપાધ્યક્ષ જેવો માણસને જો આવી રીતે ખૂન થઈ જતું હોય તો આજની તારીખની અંદર કચ્છની પ્રજા મુંબઈ, અમદાવાદ, વડોદરા બધી જગ્યાએ ટ્રેનમાં જતી હોય છે તો એ લોકોની સેફ્ટી શું? એ લોકોની કોઈ સેફ્ટી નથી. જો આટલા મોટા ગજાના માણસને જો આવી રીતે મારી નાખવામાં આવે તો એનો નિર્ણય શું સરકારે લેવો જોઈએ અને સરકારે આ સ્પીડી તપાસ કરવી જોઈએ એવું અમારું માનવું છે. બ્યુરો રિપોર્ટ, ભુજ.